नमस्कार, आपनो गुजरात न्यूज़मां आपनो हार्दिक स्वागत छे। 22 વીઘા જમીનમાં તૈયાર પાકમાં ફરી વળ્યા વરસાદી પાણી। જૂનાગઢથી અમારા સંવાદદાતા પરેશ કુમાર વાઢિયા જણાવે છે કે ગુલાબ વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લો પાણી પાણી બની ગયો હતો। ત્યારે જૂનાગઢમાં આ પડતા અતિ ભારે વરસાદ પડતા બાજુમાંથી પસાર થતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે ખેડૂત ચેતનાબેનના ખેતરમાં પાણી ફરી વળતા 22 વીઘા જમીનમાં તૈયાર થયેલ મગફળીના પાકનું ખેતરમાં ધોવાણ થયું હતું। ત્યારે સંપૂર્ણ તૈયાર થયેલો પાક પાણીમાં તણાઈ ગયો હતો। ત્યારે ખેડૂત ચેતનાબેનને અંદાજે 8-10 લાખ રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હાલ ચેતનાબેન દ્વારા મુખ્યમંત્રી પાસે સહાયની માંગણી કરવામાં આવી રહી છે। તમે જો મારી માંડવી અત્યારે 22 વીઘાની તણાઈ ગઈ છે, તમે જો પાણીમાં મારી માંડવી અત્યારે હું શું કરું, મારે 25 વીઘા જમીન છે, 22.5 વીઘાની માંડવી બધી તણાઈ ગઈ છે અત્યારે। તમે જો તો ભાઈ 25 મજૂર કીધા છે, મજૂરની મજૂરી નથી થાય એમાં માંડવી ભેગી કરું તો હું વિનંતી કરું છું કે મુખ્યમંત્રી કલેક્ટર બધાય મારી ખેતર જોવા આવે એકવાર કે કેવું ધોવાઈ ગયું છે, વાયુ હોય ને એવું છે જ નહીં, બધાય છોડવા મારા વહી ગયા છે, મારે શું કરવું, અટાણે રાતે પાણી રડવાનો મારો વારો છે, તમે મારું ખેતર જોવો એકવાર આવો, હું વિનંતી કરું છું બધાયને। અમારે વીઘે 7-8 હજારનો તો ખર્ચ સીડું છે, પછી મારે કેવડી નુકસાની થઈ, અમારા છોકરાનું પેટ કેમ ભરવું, તમે જોવો તો ખરે એકવાર મારું ખેતર, હું અત્યારે માંડવી વીણું છું, જો તમે જો પાણીમાંથી બધી માંડવી મજૂર 25 મજૂર કીધા છે માંડવી વીણાવું છું, તમે જો એકવાર મારી હાલત કેવી છે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।